ઉદ્ધવને પ્રેમની પરિભાષા સમજાવવા માટે ભગવાને, કારણ ઉદ્ધવ એ જ્ઞાનની મૂર્તિ છે એટલે એમને જેમ તેમ માની ન લે. ઉદ્ધવે ના પાડી, પ્રભુ આવું તો કઈ હોય કોઈ રડાવે? હા ઉદ્ધવ, આ દુનિયામાં પ્રેમ રડાવે. જાઓ તમે જોઈ આવો. એટલે ઉદ્ધવ જ્યાં ગોકુળમાં આવે છે, ગોપીઓની આંખો રડે છે, યશોદાની આંખો રડે છે, આ તમામ કનૈયાના વિયોગમાં રડે છે ને, આ દ્રશ્યને જોઈ અને ઉદ્ધવની આંખ પણ સાહેબ ભીની બની ગઈ. આંખના ખૂણાઓ ભીના થયા કે સાચું છે, આ દુનિયામાં પ્રેમ સૌ કોઈને રડાવે છે. આ કથા કહી ત્યારબાદ એ શ્રીમદ ભાગવતના પૂર્વાર્ધ ભાગને સંપન્ન કર્યો અને ઉત્તરાર્ધ ભાગની અંદર ફરી પાછા કથામાં પ્રવેશ કરાવે. ઉત્તરાર્ધ ભાગની અંદર કંસ મરાયો, બે પત્ની અસ્થિને પ્રાપ્તિ જરાસંઘ પાસે જાય છે. જરાસંઘ જ્યાં 17 વખત મથુરા ઉપર ચડાઈ કરે, 18મી વખત કાળિયવન પણ આવ્યો છે. બે દુશ્મનો ભેગા થઈને આવ્યા એટલે ભગવાને દ્વારિકાનું નિર્માણ કરાવ્યું અને એ દ્વારિકાના નિર્માણને લઈ તમામ મથુરાવાસીઓમાંથી યાદવોને લઈ અને ત્યાં નવી નગરીમાં દ્વારિકામાં પધરાવ્યા અને આ બાજુ ભગવાન ગુફાઓની અંદર સંતાયા. જરાસંઘે ડુંગરો સળગાવ્યો અને કાળિયવન ભગવાનની પાછળ દોડે છે, પણ ગુફાની અંદર મુચુકન નામના એક રાજા સુતા છે. એટલે ભગવાને અંગ ઉપરનું ઉતરી મુચુકન રાજાને ઓઢાડી દીધું અને એ સમયે કાળિયવન આવીને જ્યાં જોવે છે તો એને થયું કે આ કૃષ્ણ અહીંયા થાકીને સુઈ ગયો છે, એટલે બરાબર જ્યાં ઉંગ ઉપરનું ઉતરી ખેંચે તો મુચુકન રાજા જાગ્યા છે અને એને કોઈ નિંદરમાંથી જગાડે અને પેલી નજર જેના ઉપર પડે એ બળીને ભસ્મ થાય. એટલે કાળિયવન બળીને ભસ્મ થયો, ભગવાન ચાલતા થયા એટલે મુચુકન રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી પ્રભુ મને આપના દર્શન ક્યારે થશે? ત્યારે ભગવાન બોલ્યા છે કે રાજા જ્યારે તમારો બીજો જન્મ થશે ત્યારે તમને મારા દર્શન થશે. એટલે મુચુકન રાજાનો બીજો જન્મ થયો જૂનાગઢના નરસિંહ મહેતા તરીકે અને ભગવાને એને નરસિંહ મહેતાના રૂપની અંદર જ્યારે મુચુકન રાજા આવ્યા ત્યારે ભગવાને એને દર્શન આપ્યા છે એ કથા બતાવી અને ત્યારબાદ ભગવાન કહે છે હાલો હવે થોડુંક પરણવાના કામે કરીએ. એટલે ભગવાનના મોટાભાઈ દાઉજી મહારાજ એના લગ્ન રેવત પુત્રી રેવતના દીકરી રેવતી સાથે થયા અને એના લગ્ન થયા બાદ ભગવાનનું પેલું લગ્ન હવે રાક્ષસી વિધિથી થાય. વિદર્ભ દેશનો રાજા ભીષ્મક અને ભીષ્મકની કન્યા રુક્મણીને ભગવાન હરણ કરીને લઈ આવે અને એ રુક્મણીનું હરણ કરીને ભગવાનને પરિણા. પણ રુક્મણીને ભગવાન શા માટે લેવા ગયા ને એની કથા બહુ અદ્ભુત છે, પણ આ ઘોડે ચડીને આવ્યો છે એટલે વાત કરવા દેતો નથી. બરાબર છે? એટલે એ તમને હું રુક્મણીનો પત્ર છે 7 શ્લોકનો એ પત્ર બહુ સુંદર પત્ર છે એટલે એ પત્ર હું તમને સંભળાવીશ, પણ જાનને અહીંયા આવી જવા દઈએ. એ લોકો અહીંયા વિધિ કરે ને ત્યારે હું તમને પત્રના 2-5 શ્લોકોનું વર્ણન બતાવીશ એટલે તમને પણ સમજાશે આ ભગવાનને પ્રેમ રુક્મણીમાં સુખામ થયો. એ કથા આપણે આવો રુક્મણીનું હરણ થયું અને ભગવાન એને પરિણા એ કથા આપણે વર્ણવીએ. જાન હવે નજીક આવી ગઈ છે એટલે આપણે હવે થોડાક લગ્ન ગીતો ગાઈએ અને ભગવાનના લગ્ન ગીતનો આનંદ કરીએ. આવો સુંદર મજાના ગણપતિને બિહારીએ, ભગતને કહીએ. આ 4 સમજ હતું ને? માધવપુરે શ્રી ભગવાન
જાદવ જાનૈયા થયા પડી માંડવિયા પણ સો વિધિ સહિત વિવાર છો કસર રાતી કો હે જીવી સહિત વિવાર છો કસર Bye.
બંધ કરી દો જો બધા લોકોને મારી પ્રાર્થના છે, કોઈ પોતાનું સ્થાન ન છોડશો. અને હવે કૃષ્ણ જ્યારે અહીંયા દુલ્હો બનીને આવ્યો જ છે, તો આપણે એનું એક સુંદર મજાનું ગીત ગાઈએ. આવો, તમારા લોકોને સમય મને તાળીઓનો તાલ આપવાનો છે, આપશો કે નહીં? ભાગે ના ભાવ છે ગાઈએ. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા. તમે બાપુ રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા. સબ લોગ તાલીઓ કે સાથ ગાઈએ. રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા.
જનૈયા ને પાછળ છે માતા વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા દેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા કામદેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ છે મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા રુકમણીને વરવારણ છોડ હાલ્યા હર કે પુનિતના માધવ તો મીઠું મીઠું મલ કે પુનિતના માધવ તો મીઠું મીઠું મલ કે માધવપુરના મંડપ છે ગાજા રણ છોડ બન્યા છે વર રાજા માધવપુરના મંડપ છે ગાજા રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ છે મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા Thank you.
Oh,
Thank you.
दादू कमाल का बातें भी कमाल की लागा रर जो तेरा हुई में कमाल की सुभलगनम क्षेमं कल्याणं आरोग्यं निरविघ्ने न शुभं भवतो गंगा सिंधु सरस्वतीश्च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया चरमन्वती वेदिका क्षिपरा वे त्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम मंगलम भगवान विष्णुर मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरे हरे ओम तदेव लगनाम सुदिनाम तदेव तारा बलम चंद्रबलम तदेव विद्या बलम देव बलम तदेव लक्ष्मी पते ते त्रियोगम स्मरामि धन्य घड़ी धन्य भाग्य आजे
વરસડા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર માં ભગવતે રુક્ષ્મણી મૈયાના જ્યારે એક સુંદર મજાના વિવાહ પ્રસંગ ચાલે છે ત્યારે વરસડા પરિવારે આ સુંદર મજાનું કન્યાદાન આપ્યું અને આ કન્યાદાનની અંદર ઘણું બધું વસ્તુનું દાન આપ્યું. જાન લઈ આવ્યા એ પણ વસ્ત્ર અલંકાર એમની છાબ ભરી ઘણું બધું દાન આ ભાગવતજીના ચરણમાં અર્પણ કરે છે. શાસ્ત્રમાં એક શ્લોક બતાવવામાં આવ્યો કે સળ જગને વિવાહે ચ સંક્રાંતો ગ્રહણસ્તદા પુત્ર જન્મ વિતિ પાતમ દત્તમ ભવતુ ચાક્ષય, કે છ જગ્યાએ આપેલું દાન એક ગણું દાન અને સહસ્ર ગણા પુણ્યની આપણને એ પ્રાપ્તિ થાય છે. એક સામાન્ય સંસારી માણસના દીકરીની અંદર કન્યાદાનનું દાન આપવામાં મળે આવે તો આપણને એટલું પુણ્ય મળે છે. એક તો આ વરસડા પરિવારની દીકરી છે, રુક્ષ્મણીના સ્વરૂપે એ પણ બિરાજમાન છે, એનું તો કન્યાદાન આપ્યું, પરંતુ આખા જગતની માં ભગવતી રુક્ષ્મણીનું આજે વરસડા પરિવારે કન્યાદાન આપ્યું છે. કન્યાદાનમાં સોનાનું દાન, ચાંદીનું દાન, ગાયનું દાન, વસ્ત્રદાન અર્પણ કરી આજે વરસડા પરિવાર આ સૌભાગ્યને પ્રાપ્ત કર્યું છે. જોરદાર તાળીઓથી એ વરસડા પરિવારને વધાવીએ. એક સામાન્ય દીકરી કે દીકરાના લગ્નની અંદર આપણે એક વ્યવહાર બાંધતા હોય છે કે ફલાણા ભાઈના દીકરીના લગ્ન છે તો આપણે એને કાંઈક વાસણ લઈ દેવું પડશે, ફલાણા ભાઈના દીકરાના લગ્ન છે તો આપણે કાંઈક ચાંદલો લખાવવો જોઈએ. એક જો સામાન્ય મનુષ્યના લગ્નમાં આપણે રિવાજ એ વ્યવહાર કરતા હોય તો આજે આ જગતના નાથ ભગવાન કૃષ્ણ પરમાત્માને મા ભગવતી રુક્ષ્મણીના વિવાહ છે, આજે એમની સાથે આપણે વ્યવહાર બાંધવો છે. અને એમની સાથે વ્યવહાર ક્યારે બંધાય? જ્યારે આપણી પાસે કાંક સદલક્ષ્મી, કાંક પરસેવાની લક્ષ્મી હોય તો એમાં આપણે કાંક અર્પણ કરી શકીએ છીએ. તો વરસડા પરિવારે તો આ કન્યાદાનમાં બધી વસ્તુ આપી અને કન્યાદાનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તો જે જાન લઈ આવ્યા, જે માંડવા તરફથી જે અન્ય ભક્તગણ છે, જે કોઈને કન્યાદાન નિમિત્તે અહીં જે કાંઈ ભેટ આપી હોય તો અહીં અમારા રાકેશભાઈ એ નોટબુકની અંદર ભેટ લખે છે, દાન લખે છે, એ ચાંદલા નિમિત્તે પણ જે કાંઈ આપણે હાથ ધરવાનું કહે છે એ પણ લખે છે. તો જે બહેનો ભાઈઓ માતાને હાથ ધરવા નિમિત્તે જે કાંઈ દ્રવ્ય દાન અર્પણ કરવું હોય તે અમારા રાકેશભાઈને અર્પણ કરી શકે જેથી અમે એનું અહીંથી નામ બોલી શકીએ. તો ઝડપથી આવી જેને પણ ચાંદલા નિમિત્તે, હાથ ધરવા નિમિત્તે, કન્યાદાન નિમિત્તે, ગાયના દાન નિમિત્તે જે કાંઈ દાન પુણ્ય કરવું હોય તે અમારા એન્કર જે એલાઉન્સર જે રાકેશભાઈ કરે છે એની પાસે એ દાન જમા કરી શકે છે. સુંદર પ્રસંગ ચાલી રહ્યો છે. પૂજ્ય દાદાએ જેમ વાત કરી બહુ સુંદર શ્લોક એવોએ યાદ કરાવ્યો મને. ખલયજ્ઞે વિવાહે ચ પુત્ર જન્મે વ્યતિપાતે ખલયજ્ઞે વિવાહે ચ, આ કેટલીક જગ્યાઓ બહુ સુંદર બતાવી છે દાન કરવાની. આપણે ત્યાં ખડું આપતા, આપણે તો અહીંયા પટેલ સમાજ છે એટલે ખબર હોય, જ્યારે વાડીની અંદર અનાજ પાકે ત્યારે ખડું કાઢે એને આપણે ખલયજ્ઞ કહી, એમાંથી પણ એક ભાગ આપણે દાનનો કાઢતા એનું અનેક ગણું પુણ્ય હોય છે. પુત્ર જન્મે, પુત્રનો જ્યારે જન્મ થાય ત્યારે, વ્યતિપાત યોગ હોય ત્યારે, સંક્રાંત હોય જ્યારે મકર સંક્રાંત ત્યારે પણ આપણે દાન પુણ્ય કરવા માટે નીકળીએ છીએ. ગ્રહણે તથા જ્યારે ગ્રહણ હોય ત્યારે, વિવાહે લગ્નની અંદર જે યોગ આજે અહીંયા છે, સામાન્ય લગ્નની અંદર પણ વ્યવહાર હોય ને, હાથ ઘરનું હોય જ અને એ વ્યવહાર છે. હો આજે તમે જે અહીંયા દાન ભેટ અર્પણ કરશો એ માત્ર દાન નથી, તમે ભગવાન દ્વારિકાધીશ સાથે લગ્નનો વ્યવહાર કરો છો. જ્યારે તમારા દીકરી દીકરાના લગ્ન હશે ત્યારે ભગવાન સામો વ્યવહાર કરશે. તો જરા ઝડપથી જે લોકોને હાથ ઘરનું બોલવું હોય એ મારી પાસે અહીંયા નામ બોલાવી જાય.